ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વધુ વરસાદ વરસવાને લઈને ખેડૂતે પકવેલા પાકનું ઉત્પાદન ઘટ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મગફળી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળ્યા હતા જેને લઈને આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટયાર્ડ પહોંચ્યા હતા ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વધુ વરસાદ વરસવાને લઈને મગફળીને કપાસ પકવતા ખેડૂતોનું પાક ઉત્પાદન ઘટ્યું છે તો બીજી બાજુ ખેડૂતોએ ઉત્પાદન કરેલા મગફળીનો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં હિંમતનગર માર્કેટયાર્ડમાં ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનમાં પચીસ થી ત્રીસ ટકા તો ઉત્પાદન ઘટ્યું છે પરંતુ તેની સામે હિંમતનગર માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં સરકારે બાંધેલા ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા ખેડૂતોને રાહત થઈ ગઈ છે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ વીસ કિલોના એક રૂપિયા છે તો હિંમતનગર માર્કેટ યાર્ડમાં વીસ કિલોના એક રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે ખેડૂતો કાલે સવા નવ દસ વાગ્યાથી ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે મગફળીના આવકના અને આજે લગભગ તેરસોથી ચૌદસો સાધન છે ટ્રેક્ટરના બરાબર મગફળી ભરીને અને તેરસો ચૌદસો એક રૂપિયા સુધીના ભાવ ભરે છે ખેડૂતોનું સંતોષ છે ખેડૂતોને રાત્રે જમવાની પણ વ્યવસ્થા છે પાન ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા ખેડૂતો માટે કોઈ તકલીફ પડતી નથી આજ ચોવીસ થી પચીસ હજાર ગોળીની આવક અંદાજીત અને હજી પ્રવાહ ચાલુ છે આવવાનું અને અમરેલી અમરેલીના પછી હળવદના પછી પાલનપુર બનાસકાંઠા અરવલ્લી મહેસાણા સતલાસણા એ સાઈડના બધા જ માલો આવશે એક તરફ રાજ્ય સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા છે તેના કરતાં હિંમતનગર માર્કેટ યાર્ડની રાજીમાં મગફળીના ભાવો ઊંચા મળતા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના ખેડૂતો સારા ભાવની આશય મગફળીના વેચાણ માટે હિંમતનગર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર માર્કેટ લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે વેપારીઓ પંદરસો સુધીનો ભાવ ચૂકવતા હોય તો સરકાર કેમ નહીં ત્યારે હવે સરકાર ખેડૂતોની ક્યારે સાંભળે છે તે તો હવે જોવાનું જ રહ્યું વાસુ પટેલ નિર્માણ ન્યૂઝ へまたが。Hey,